વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા પ્રશ્ન સાથે મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આપણે આજે આ વિડિયોમાં પ્રકરણ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો, કાર્યશ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન એ મોટા એકમના સફળતાનો પાયો છે. એકમના કાર્યો વિવિધ વ્યક્તિઓ વચ્ચે તેમની લાયકાતોના ધોરણે કાર્ય અનુસાર વહેંચી શકાય. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદન વધારી શકાય છે. નિષ્ણાંતોને તેમના વિષયને લગતા કાર્યની જવાબદારી સોંપી વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય. કાર્ય વિભાજનની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. કર્મચારીનો સંતોષ વધે છે. સહકાર મળે છે અને સંકલન સરળ બને છે. સત્તા અને જવાબદારીના સિદ્ધાંતો. સત્તા એટલે હુકુમ કરવાનો અને આજ્ઞાપાલન મેળવવાનો અધિકાર. જેમ જવાબદારી કામ વિશેની સોંપાય છે, તેમ કામ સમયસર પાર પાડવા માટે સત્તા પણ આપવી જરૂરી છે. સત્તા અને જવાબદારી એક જ સિક્કાની બે બાજુ છે. બંને સમતોલ હોવા જોઈએ. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. સત્તા વગરની જવાબદારી નિરર્થક છે, પરંતુ સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. આના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો, એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ